દરેક વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે જે દિવાળી આવે છે તેમજ બેસતું વર્ષ, આપ બધાને એમની શુભકામના આપું છું. પણ આ વખતે મારે તમને એક હોમવર્ક આપવું છે, અને એવું હોમવર્ક આપવું છે કે આપણી સંસ્કૃતિને મજબૂત રાખે, આપણી સંસ્કૃતિને ટકાવી રાખે એવું હોમવર્ક. પર્યાવરણને બચાવવા માટે મિત્રો, આપણે બધાએ એક એક વૃક્ષ ફરજિયાત વાવવાનું છે, એમાં સેજ પણ કચાશ ન રહે, આ બધાનું હોમવર્ક. બીજું હોમવર્ક મારે તમારે એ આપવું છે કે તમારી પાસે અત્યારે આધુનિક સમય પ્રમાણે તમારી પાસે કદાચ ગાય નહીં હોય, કરે હોય તો ખૂબ સારી વાત છે, પણ ન હોય તો ગૌશાળામાં જઈને, તમારા આજુબાજુમાં પાડોશમાં જઈને 5-5 મિનિટ ગાયની સાથે તમે વિતાવજો. ગાયની સાથે રહેવાથી એક નવું ઓરા આપણામાં, એક એનર્જી, પોઝિટિવિટી ઊભી થશે, એની તમને વાત કરું. ભગવાન કૃષ્ણ જ્યારે 100 વર્ષ એમના પૂરા થયા, શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો, ત્યારે ભગવાન કૃષ્ણને કોઈ પ્રશ્ન કર્યો કે પ્રભુ, આપ આજે 100 વર્ષ પૂરા કર્યા, એમાં 100 વર્ષમાં આપના માટે આનંદની પળ કઈ હતી? ત્યારે ભગવાન કૃષ્ણે એમને કીધું કે જ્યારે હું ગાયો ચરાવવા જતો, અને એ ગાયો ચરાવીને જ્યારે હું પાછો ઘરે વૃંદાવનમાં જતો, અને એમાં એ ગાયો આગળ હોય અમે પાછળ હોઈએ, અને એ ગાયોની ખરીમાંથી જે રજ ઉડતી, અને એ રજ મારા શરીર સાથે સ્પર્શ થતો, એ જે મને આનંદ હતો, એવો આનંદ મેં મારી જિંદગીમાં હજી લીધો નથી. એટલે મિત્રો, માત્ર ભગવાન આપણને એવું કહે છે કે ગાયની ખરીમાંથી ઉડેલી રજ પણ જો આપણા શરીરને ચોંટે તો એક નવી ઉર્જા પેદા થાય. તો મિત્રો, આપણે તો ગાયો, એટલે આપણે ગાયને તો માં કહીએ છીએ, તો કમસે કમ આ વેકેશનમાં આપણે ગાયો સાથે માત્ર 5 મિનિટ એવી વિતાવશું, અને તમને ખ્યાલ આવશે કે આ મારી 5 મિનિટ ગાય સાથે વિતાવવામાં મારામાં કેવી નવી ઓરા અને નવી ઉર્જા કેવી આવી છે. અને આ મિત્રો, જો આજુબાજુમાં પણ તમને ગૌશાળા કે ગાય ન મળે, તો આપણી SOS માં ગૌશાળા છે, SOS માં પણ તમે પધારી શકો.